અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી તો અટકવાનું નામ જ નથી લેતી તો હોસ્પિટલના અધિકારીઓ પણ દર્દીઓના દર્દથી વાકેફ જ નથી સિવિલમાં અનેક દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે તેવા સમયે હોસ્પિટલમાં લાઇટ ગુલ થઈ જતા દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો આટલું જ નહીં જેનું મોત નીપજ્યું છે તેવા દર્દીને હવે તે અન્ય વોર્ડમાં શિફ્ટ કરી રહી છે આવી એક નહીં પરંતુ બે ઘટના બની વિરાટનગરમાં અને દરિયાપુરમાં રહેતા મૃતક દર્દીના પરિવારજનોને કહેવામાં આવ્યું કે તેમના સ્વજનને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે જે દર્દી મોતને ભેટી ચૂક્યા છે તે દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરી રહી છે આ ઘટનાઓ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીને અંધે નગરીને છતી કરે છે તો ફરી એક વખત સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે અમારા સંવાદદાતા જીગ્નેશ પટેલ જીગ્નેશ રીતે સિવિલ હોસ્પિટલ જે નગરો તંત્ર હજુ પણ સુધર્યું નથી આજે જે બેદરકારીની ઘટનાઓ સામે બની છે શું છે આ ઘટનાઓ નરેન્દ્ર જે પ્રકારે બે કિસ્સા બેદરકારીના બેદરકારી નહીં પરંતુ તેને મહાબેદરકારી કહી શકાય કારણ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ આ પ્રકારની બેદરકારી ન કરે કોઈ પણ સામાન્ય હોસ્પિટલમાં પણ આ પ્રકારની બેદરકારી ન થાય એશિયાની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં અભાવ જણાતો હોય ત્યારે સિવિલ સત્તાધીશો જ નહીં પરંતુ સરકારી આરોગ્ય વિભાગના તમામ એ ઉચ્ચ અધિકારીઓ આ બાબતે જવાબદાર છે કે તેઓએ યોગ્ય પ્રકારનું આયોજન કર્યું નથી યોગ્ય પ્રકારનું સંકલન કર્યું નથી કારણ કે બંને ઘટનાઓમાં

ખૂબ જ શરમજનક બાબત આ ગણી શકાય કોઈ પણ પ્રકારનું આયોજન નથી કોઈ પણ પ્રકારનું બે વિભાગો વચ્ચેનું સંકલન નથી ત્યારે બીજા દરિયાપુર ના એક કિસ્સાની વાત કરીએ તો છ દિવસ સુધી છ દિવસ સુધી કોઈ પણ પ્રકારની સૂચના અન્ય ડિપાર્ટમેન્ટને આપવામાં આવતી જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તે કરવામાં આવે છે સ્પષ્ટ થાય છે કે કોઈ પણ પ્રકારનું સંકલન બે વિભાગો વચ્ચે જ નથી તો આખરે કયા પ્રકારે આંકડા અને કયા પ્રકારે ડેટા મીડિયા કે અન્ય સરકારી વિભાગોમાં પહોંચતા હશે કારણ કે હવે તો જ્યારે આંકડા વધી રહ્યા છે ત્યારે આંકડા

મોટી મોટી પ્રયત્ન કરે છે તે નરેન્દ્ર બિલકુલ એટલે કે અમદાવાદમાં જે પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં જે ગંભીર નગરો તંત્ર ક્યારે સુધરશે તે એક મોટો સવાલ છે અમદાવાદના મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે પછી કમિશનર હોય ક્યારે સિવિલ હોસ્પિટલની આ ગંભીર બેદરકારીમાંથી તેને બહાર કાઢી શકશે તે પણ એક મોટો સવાલ સૌ અમદાવાદીઓ માટે સર્જાયેલો હજુ પણ જોવા મળી રહ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી અટકવાનું